हरिओम। हवे आपणे नेक्स्ट टॉपिक भणीए छे नष्ट समीकरण परथी संतुलन अचळांकनी गणतरी। बेटा एना माटे आपणे एक एग्जांपल लईए छे। धारो के डेनियल कोष लईए। डेनियल कोष नुं सांकेतिक निरूपण कई रीते थाय दोस्तों? तो आवी रीते थशे। Zn सॉलिड Zn plus 2 aqueous, Char से 2, Cu plus 2 aqueous, Cu solid, और Daniel कोष है, बराबर से बेटा? हवे, Daniel कोष मां थती रासायनिक प्रक्रिया लखे, तो Daniel कोष मां थती रासायनिक प्रक्रिया। बेटा डेनियल कोष में कई रासायनिक प्रक्रिया थे? तो के जिंक नो शू था ऑक्सीडेशन, कॉपर नो शू था रिडक्शन, એટલે Cu + 2 માંથી Cu બનશે। चलो આ ડેનિયલ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે બેટા। હવે ડેનિયલ કોષ માટે ડેનિયલ કોષ माटे 298 केल्विन तापमाने नष्ट समीकरण कई रीते लखाय बेटा? नष्ट समीकरण तो आ रीते लखाश। ई सेल बराबर ई जीरो सेल माइनस 0.059 अपॉन एन लॉग Zn plus 2 ની મોલર સાંદ્રતાના છેદમાં Cu plus 2 ની મોલર સાંદ્રતા। બેટા હવે જ્યારે વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે અત્યારે ધારો કે ડેનિયલ કોષ લીધો છે તો ત્યારે શું થશે? એનોડ વાળા પાત્રમાં ઝિંકના સળિયામાં ઓક્સિડેશન થઈને Zn plus 2 બનશે। સામેની બાજુ Cu plus 2 ના દ્રાવણમાં Cu plus 2 નું कॉपर ना सलेया पर रिडक्शन થશે। બરાબર છે? આ કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય એ દરમિયાન વોલ્ટમીટર ઉપર વોલ્ટમીટર ઉપર મિત્રો વોલ્ટેજ ઘટતો જણાશે। તો યાદ રાખજો કે કઈ રીતે ઘટતો જણાશે એની હમણાં ચર્ચા કરશું। કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા दरमियान शब्द ऊपर भार मूकू छु वोल्ट मीटर पर नो वोल्टेज घटतो जणाशे। वोल्ट मीटर पर नो वोल्टेज घटतो जणाशे कारण के मित्रों वोल्ट मीटर ऊपर तो जे वोल्टेज मळे ई जे वोल्ट होय वोल्ट एमा पाछो माइनस वी माइनस आया फिजिक्स मा हुई सूत्र आवशे जा इंटरनल रेजिस्टेंस वधी जाय। इंटरनल रेजिस्टेंस वधी जाय એટલે અલ્ટીમેટ છે ઈ એનો પોટેન્શિયલ ને ડિક્રીઝ કરે એટલે કોષમાંથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વોલ્ટ મીટર ઉપર નો વોલ્ટેજ ઘટતો જાય। એક સમય એવો આવે કે કોષની પ્રક્રિયા અટકી જાય, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અટકી જાય, આ દરમિયાન વોલ્ટમીટર પરનો વોલ્ટેજ કેટલો થઈ જાય? 0। અને ત્યારે ત્યારે મિત્રો તે કોષ સંતુલન સ્થિતિમાં છે તેમ કહેવાય। કોષના વપરાશ દરમિયાન એક સમયે વોલ્ટમીટર પરનો વોલ્ટેજ શૂન્ય થાય છે। આ દરમિયાન કોષમાં થતી પ્રક્રિયા અટકી જાય છે, તેને સંતુલન સ્થિતિ કહે છે। તો કેવાનો ઇન્ટેન્શન એવો છે તો સંતુલન અવસ્થાએ કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ છે એ 0 થાય। આથી આપણે એવું લખી શકીએ કે સંતુલન સ્થિતિએ
कोई पण कोष्टकनो कोष पोटेंशियल ई सेल बराबर केटलो थी जाय 0.0 वोल्ट थी जाय। कोष पोटेंशियल 0.0 वोल्ट थी जाय संतुलन स्थिति ए निपज नी मोलर सांद्रता ना छेद मा प्रक्रियक नी मोलर सांद्रता ने आपणे संतुलन अचळांक केसी कहीए छे। એટલે સંતુલન એ આપણે આમ પણ લખી શકીએ Zn plus 2 by Cu plus 2 is equal to Kc, ખબર પડે છે? તો આ બંને કિંમતો આપણે ધારો કે આને સમીકરણ 1 આપે એમાં મૂકીએ તો આવું સમીકરણ મળે, બંને ઉપરની કિંમતોને ઉપરની કિંમતોને સમીકરણ 1 માં મૂકતા શું થશે? ओके ई सेल बराबर कितना 0। मित्रों सांद्रता कोष માટે ई 0 સેલ 0 હોય જ્યારે સંતુલન સ્થિતિએ ઈ સેલ નું કિંમત 0 હોય। ઓકે અહીંયા આપશે ઈ 0 સેલ -0.059 / n અને અહીંયા લોગ kc। તો કોઈ પણ કોષ હોય એના માટે આપણે ઈ 0 સેલ બરાબર 0.059 / n log kc ક્યારે લખી શકીએ? ક્યારે લખી શકીએ? સંતુલને। હવે e0 સેલ તો આપણને ખબર હોય કારણ કે આપણે જે વિદ્યુત રાસાયણિક કોષ પસંદ કરેલ છે એમાં એનોડ કોણ છે કેથોડ કોણ છે એ ખબર છે, એના ઉપરથી શું મળે e0 સેલ n એટલે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા, જ્યારે માંથી જ્યારે પ્લસ 2 Cu પ્લસ 2 માંથી Cu બે બે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એટલે n બરાબર 2 સાદુરૂપ આપીએ એટલે આપણને સંતુલન અચળાંક kc મળી જાય। તો આપણે ખાલી શું કરવાનું છે? નંસ્ક સમીકરણ યાદ રાખવાનું e cell is equal to e0 cell minus 0.059 upon n log qc। qc એટલે પ્રક્રિયા ભાગ। એ કોઈ પણ સમય કોષ વપરાતો હોય એ દરમિયાન જે તે સમયે તમે નક્કી કરો તે, પણ જ્યારે કોષની પ્રક્રિયા અટકી જાય છે કોષ સંતુલન સ્થિતિમાં આવી જાય છે ત્યારે કોષનો પોટેન્શિયલ 0 વોલ્ટ થઈ જાય વોલ્ટમીટર ઉપર, અને ત્યારે ઈ સેલ 0 લેવાનો અને ત્યારે QC ની બદલે લેવાનો KC, જે આપણે સંતુલન માં સંતુલન ચેપ્ટર માં ભણ્યા હતા કે QC એટલે શું થાય? કોષ પ્રક્રિયા ચાલુ હોય એટલે કોઈ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લો તો એ પ્રક્રિયા ભાગ પણ QC કહેવાય, પણ સંતુલન એ જ્યારે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લઈએ તો શું થાય? KC। એની પ્રોબ્લેમ તો આ કન્સેપ્ટ તૈયાર થઈ છે પૂર્ણ। ચલો બેટા જો ડેનિયલ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક ગણવો હોય તો શું કરશું? તો પહેલા તો ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા લખું। ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયા કઈ થાય છે? Zn સોલિડ પ્લસ Cu પ્લસ 2 એક્વિયસ ગિવ્સ Zn પ્લસ 2 એક્વિયસ પ્લસ Cu સોલિડ। ચલો ઉપરની પ્રક્રિયા માટે સંતુલને ત્યારે સંતુલને અને પાછું 298 કેલ્વિન તાપમાને નંસ્ક સમીકરણ કેવું લખાય? નંસ્ક સમીકરણ મિત્રો આવું લખાશે e cell is equal to 0 e0 cell minus 0.059 upon n log qc। પહેલા આવું લખે આપણે કોઈ પણ સંતુલન સિવાયના સમય લઈ લઈએ, પણ અહીંયા જો સંતુલન શબ્દ વાપરીએ સંતુલને તો e cell ની બદલે શું થાય? 0.0 વોટ। qc ની બદલે શું લખાય? kc, ખબર પડે છે? અહીંયા 0 લઈએ તો 0 બરાબર e0 cell minus 0.059 upon n log kc, ખબર પડી? હવે આ આખી વેલ્યુ અહીંયા લઈએ તો પ્લસ થઈ જાય e0 cell બરાબર 0.059 upon n log kc થશે થશે। હવે સાંભળો મિત્રો, ઉપરની પ્રક્રિયા માટે ઉપરની પ્રક્રિયા માટે n ની કિંમત કેટલી? 2 થશે। ચલો પછી ઝિંક નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય દોસ્તો? -0.76 વોલ્ટ હોય। કોપર નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો હોય? +0.34 વોલ્ટ હોય। તો આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ
એટલે કોપર નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને ઝિંક ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નો તફાવત થાય. ચલો પ્લસ 0.34 માઈનસ માઈનસ 0.76 માઈનસ માઈનસ પ્લસ 1.10 વોલ્ટ થશે. થશે કે નહીં થાય ઈ વેલ્યુ અહીંયા પુટ કરો તો જો આવું છે 1.1 ઇઝ ઇક્વલ ટુ 0.059 અપોન 2 log kc થશે. ખબર પડે છે? હવે શું કરશું અહીંયા આપણે log kc ને કરતા બનાવીએ તો શું થાય? અને અહીંયા મને 1.1 ઇન્ટુ 2 ના છેદમાં 0.059 આ જે વેલ્યુ આવે એનો આપણે શું લઈ લેશું? સપોઝ આ વેલ્યુ છે એ છે કઈ x ગણી નાખજો સાથે. ઓકે, એનો લેવાનો હું એન્ટિલોગ ઓફ x ને અંદર સંતુલન સમાન કેસી મળી જશે. એની પ્રોબ્લેમ તો આવી રીતે કોઈ પણ દાખલામાં તમને સંતુલન સમાન ની વેલ્યુ પૂછવાનો કે તો તમારે ત્યારે બોલવાનું સંતુલન સમાન ક્યારે મળે? સંતુલન એ કોષ્ટક પ્રક્રિયા અટકી જાય. કોષ્ટક પ્રક્રિયા અટકી જાય તો ઈ સેલ ની કિંમત 0,